આ વર્ષના પાંચેય સન્માનનીય વ્યક્તિત્વોને કે મંચ પર પોતાનું સ્થાન લે. સર્વશ્રી પરષોત્તમ કમાણી, જય છનિયારા, પ્રેમજીભાઈ પટેલ, રીના ઠુમ્મર અને પ્રોફેસર કેર સાહેબને હું સાદર મંચ પર પધારવા વિનંતી કરું છું. આ વર્ષની આપણી જ્યુરીના સભ્યો શ્રી ભદ્રાયુ વચ્છરાજાની અને શ્રી નરેશ પટેલ પણ મંચ પર પોતાનું સ્થાન લે એવી વિનંતી છે. કુલછાબ એવોર્ડને જેમનો પ્રતિવર્ષ સહયોગ મળતો રહે છે એવા શ્રી મૌલેશભાઈ પટેલ અને શ્રી બળવંતભાઈ દેસાઈ પણ મંચ પર પોતાનું સ્થાન લે એવી વિનંતી છે. નમસ્કાર. એક એવું અખબાર જે આપણા ઉંબર, પ્રથમ પ્રહર અને સાચી ખબરની ત્રિવેણી રચે છે. એક એવું વર્તમાન પત્ર જે સદાય સમાજના શિવત્વને સચ્ચાઈના બિલ્લી પત્ર અર્પણ કરે છે. એક એવું છાપું જે કાયમ વિચારે કે સમાચાર સિવાય બીજું શું આપું. અને એક એવું પેપર જે કાગળ પર કાયમ કરે સદાચારના વાવેતર. આ પેપર, આ છાપું, આ વર્તમાનપત્ર અને આ અખબાર એટલે આપણું ફૂલછાબ. સૌરાષ્ટ્રનું ખમીર, ગુજરાતની ગરવાઈ, ભારતની અસ્મિતા અને વિશ્વની અખિલાય, આ ચતુર્ભુજ આયામને રોજ ઓવારણા લે છે આપણું ફૂલછાપ. ફૂલછાપ એ કેવળ અખબારનું નામ નથી, ફૂલછાપ એ પત્રકારત્વના સંસ્કારનું બીજું નામ છે. અને એટલે જીવનના કોડિયામાં સદાચારના જુવારા જેમણે ઉગાડ્યા હોય એમની વંદના ફૂલછાબ એવોર્ડથી કરવા પ્રતિવર્ષ આપણે એકત્ર થઈએ છીએ. ફૂલછાબ એવોર્ડનું આ ચોથું વર્ષ છે. પ્રતિવર્ષ ગાંધી જયંતીએ આપણે મળતા હોઈએ છીએ. આજે દશેરાના નિમિત્તે ભેગા થયા છીએ. એક સત્યના જન્મદિવસે આપણે મળવાનું રાખ્યું હોય છે અને આજે સત્યના જશ્નના દિવસે બહુ ભાવથી આપણે ભેળા થયા છીએ. ટૂંક સમયમાં જેમની આપણે શબરીની જેમ પ્રતીક્ષા કરી રહ્યા છીએ એવા બાપુની સન્નિધિ આપણને મળવાની છે. દશેરા છે એવું કહેવાતું હતું
પણ અનુભવાતું નહોતું, હવે અનુભવાય છે. અને દશેરામાં તો એવું હોય કે ત્રણ ચોકડી ડાયાબિટીસ હોય તો એના ઉપર પણ ઉન્માદની આપણી ચોથી ચોકડી મારી અને આપણે ગળપણ તરફ વળગણ બતાવતા હોઈએ છીએ. લગભગ ચાસણીમાં ડૂબેલું આપણું દશેરાનું પર્વ બાપુની નિશ્રાથી આજે લાગણીથી તરબતર થયું છે અને એમની ઉપસ્થિતિથી ફૂલછાબ એવોર્ડની આ ધન્યતા દિવ્યતાને કલા અને સાહિત્ય ક્ષેત્ર માટે આપણે એકાંતર વર્ષે ફૂલછાબ એવોર્ડ એનાયત કરીએ છીએ. આ વર્ષનો કલા ક્ષેત્રનો ફૂલછાબ એવોર્ડ એક એવા વ્યક્તિને એનાયત કરવો છે કે જેણે વ્હીલચેર પર બેસીને બીજાના આનંદને સતત દોડતો રાખ્યો છે, જેણે લાચારીને લાત મારી અને હાસ્યના હિમાલયને આંબવાનો સમર્થ પુરુષાર્થ કર્યો છે, એવા જય છનિયારાને આપણે ફૂલછાબ એવોર્ડથી સત્કારવો છે. આપણે જય વિશેની એક દસ્તાવેજી ફિલ્મ નિહાળીએ. ઓક્ટોબર 1993ના દિવસે દીપકભાઈ અને હિનાબેન છનિયારાને પ્રીમેચ્યોર બાળકો જન્મ્યા. એમાંથી એકનું મૃત્યુ થયું અને બીજા બાળકે જિંદગી સામે લડવાનું શરૂ કર્યું. 9 દિવસ કૃત્રિમ ઓક્સિજન ઉપર રહ્યા પછી આ બાળકે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો. માતા પિતાએ નામ રાખી દીધું જય. જય 3 વર્ષનો થયો ત્યારે ખબર પડી કે તેને સેરેબ્રલ પાલ્સી છે. આટલી નાની ઉંમરમાં જયની અંદર ચાર્લી ચેપ્લિન તૈયાર થઈ રહ્યો હતો જેની તેને પોતાને પણ ખબર નહોતી. મુંબઈમાં એક સ્પર્ધા થઈ, કોઈ ભી આવો હસાકે જાઓ. 8 વર્ષના જયે રાતોરાત હિન્દી શીખીને ભાગ લીધો. 750 સ્પર્ધકોમાં તે મેદાન મારી ગયો. 1 લાખ લોકોએ જય તરફી વોટિંગ કરેલું. સ્ટાર 1 ચેનલ શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જના જજ શેખર સુમને જયને પોતાના શોમાં બોલાવ્યો. આખા દેશમાં જયના નામ જે ઊંચાઈ સર કરી છે આજે આ ઉંમરની અંદર, મિત્રો, એ મારી કલ્પના કે અમારા પરિવારની કલ્પનાની બહારની વસ્તુ છે. ઘણાય માને છે કે જયની પાછળ તમે લોકોએ ખૂબ જ ભોગ આપ્યો છે. મિત્રો, જરૂર તમામ મા બાપો એના બાળકો આવા બાળકો પાછળ ભોગ આપતા જ હોય છે. મિત્રો, પણ દરેકને આ ખુશી, દરેકને આટલી મહાનતા કોઈ આવી વ્યક્તિને મળતી જ નથી. એવા વિરલાઓ 18 વર્ષ વ્હીલચેરમાં વિતાવનાર જય ઉપર 26 ઓપરેશન થયા છે. 2 વર્ષ પહેલા જયનું અલ્હાબાદમાં ઓપરેશન થયા પછી તે સ્ટિક લઈને ચાલતો થયો છે. થોડા દિવસો પહેલા જ યંગેસ્ટ મિમિક્રી આર્ટિસ્ટ વિથ ડિસએબિલિટીના 3 વર્લ્ડ રેકોર્ડ જયના નામે નોંધાયા છે. મને જ્યારે પહેલી વખત સમાચાર મળ્યા કે મને ફૂલછાબ એવોર્ડ મળ્યો છે, ત્યારે પહેલી વખત તો મને આમ બિલકુલ વિશ્વાસ ના આવ્યો કે મને ફૂલછાબ એવોર્ડ મળ્યો છે. કારણ કે જે એવોર્ડની આંતરરાષ્ટ્રીય લેવલે નોંધ લેવાતી હોય અને એ એવોર્ડ નેશનલ લેવલ પર મળતો હોય ત્યારે ખૂબ જ આનંદ થાય. હું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હજી પણ આપ સૌના આશીર્વાદથી આગળ વધતો રહું એવી પરમ કૃપાળુ પરમાત્માને અને મારા સાંઈને પ્રાર્થના કરું છું. કોમેડી નાઇટ્સ વિથ કપિલના સેટ ઉપર પણ જઈને જવાનું થયું છે. હવે નજીકના ભવિષ્યમાં ટોચના 2 કોમેડિયનોની ટક્કર માણીશું. જય વિથ કપિલ. સાંઈબાબાનો ભક્ત જય માને છે કે કરુણતાની સીમાએ જ હાસ્ય નિષ્પન્ન થાય છે.
जिंदगी में कभी उदास मत होना, कभी किसी बात पर निराश मत होना। जिंदगी में कभी उदास मत होना, कभी किसी बात पर निराश मत होना। ये जिंदगी एक संघर्ष है, चलती रहेगी। ये जिंदगी एक संघर्ष है, चलती रहेगी। कभी अपने जीने का अंदाज मत। जेने पहला श्वास थी शुरू करीने आज सुधीनी प्रत्येक क्षण ने विजयादशमीनी जेम उजवी छे, एवा भाई जय छनियारा ने आपणे वर्ष 2014 नो कला क्षेत्र नो फूलछाव एवोर्ड તાળીઓની ગુંજ સાથે અર્પણ કરીએ। તાળીઓના પૂરા આદર સાથે એમને અભિનંદન આપીએ। આ બધાના ક્ષેત્રો જુદા છે, પણ એ બધાનું ગોત્ર એક જ છે અને એ છે કર્મ। એમના સમાજ જુદા છે, પણ એનો અવાજ એક જ છે। આમ તો વ્યક્તિ માત્રની અભિવ્યક્તિ હોય, અને એમાં તો આ પાંચેય વિશિષ્ટ વ્યક્તિત્વ છે, એટલે આ ભાવવંદનાનો પ્રતિભાવ આપવાની એમની સ્વાભાવિક ઈચ્છા હોય। પણ આ સૌના પ્રતિનિધિ રૂપે હું પ્રતિભાવ આપવા એક એવા વ્યક્તિત્વને નિમંત્રણ આપું છું કે જેણે કંઈક કેટલાય સોગિયા મોઢાને સ્મિતના શુકન કરાવ્યા છે। ભાઈ છે જય છનિયારાને હું વિનંતી કરીશ કે આ પાંચેય એવોર્ડી વતી પોતાનો પ્રતિભાવ રજૂ કરે। પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના ચરણ કમલમાં કોટી કોટી વંદન। જન્મભૂમિ જૂથના શ્રી કુંદનભાઈ વ્યાસ, ફૂલછાબના મારા બે પરમ મિત્રો શ્રી કૌતિક કૌશિકભાઈ મહેતા, ઝીબા સાહેબ, ફૂલછાબ ટીમ અને ઉપસ્થિત સર્વ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોને આ નાચીસ જય છનિયારાના પ્યારભરા પ્રણામ। અને સાથે સાથે મારા કલાના ક્ષેત્રોના બે ધુરંધરો અહીંયા ઉપસ્થિત છે, જગદીશભાઈ ત્રિવેદી, સાઈરામભાઈ દવે, આ બંનેના ચરણમાં કોટી કોટી વંદન કરું છું। આજે મને ખૂબ જ આનંદ થાય છે કે એક જ મંચ ઉપરથી મને ત્રણ એવોર્ડ મળી રહ્યા છે। હવે તમે વિચારશો કે આ ત્રણ એવોર્ડ કેવી રીતે? આ જયલાને તો કલા ક્ષેત્રનો એક જ એવોર્ડ મળ્યો, ત્રણ કા બોલો? સમજાવું મારા બાપલિયા, સમજાવું। મારો પહેલો એવોર્ડ 20 વર્ષની નાનકડી ઉંમરે પરમ પૂજ્ય બાપુના હાથે આજ હું આવડું મોટું સન્માન મેળવું છું। મારો બીજો એવોર્ડ કે મારા દાદાથી પણ મોટી ઉંમરનું ફૂલછાપ આજ જ્યારે મારી પીઠ થાબડે છે। કારણ કે એવોર્ડ તો મને ઘણા મળ્યા છે મિત્રો, પણ કોઈ ઘરનું વડીલ પીઠ થપથપાવતું હોય એવી ફિલિંગ આજ પહેલી વાર આવી છે। અને મારો ત્રીજો એવોર્ડ છે આજ આપ સૌની તાલી, આપ સૌનો પ્રેમ, જે આંખોથી આપ મને નિહાળી રહ્યા છો, જે કાનથી આપ સૌ મને સાંભળી રહ્યા છો, આપના પ્રેમ અને આશીર્વાદથી જ હું બોલતા શીખ્યો, હાસ્ય કલાકાર બન્યો અને આજે મારા પગ પર ઊભો થયો। આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને આપ સર્વએ મને એક જ વાત શીખડાવી છે, એ ચાર લાઈનમાં રજૂ કરું છું કે જે નિરાશાને કદી જોતા નથી, એ આશા પણ જિંદગીની કદી ખોતા નથી, પ્રયત્ન પર જીવી જાણે છે જે લોકો, તે કિસ્મત પર ક્યારેય રોતા નથી। એક જ વાતથી આપ સૌને હળવા કરું, કારણ કે સમયની મર્યાદા છે। હવે મેં પૃથ્વી લોકની વાતો તો પ્રોગ્રામમાં ઘણી કરી, આજે તમને સ્વર્ગની વાત કરું।
એમનો સમજતા હો, જો કે આપણે કોઈ દી ગયા નથી સ્વર્ગમાં, પણ આ તો શું છે, ઓલી રવિવારે રામાનંદ સાગરની સિરિયલ જોઈ ને રામાયણ, એટલે આવી આવી વસ્તુ મગજમાં આવે ક્યારેક. એકવાર સ્વર્ગમાં ધરમ રાજા આરામથી બેઠા હતા પગ ઉપર પગ ચડાવી, હવે રવિવાર હશે કોને ખબર. થોડી વાર થઈ ત્યાં કોકે સ્વર્ગનું બાયણું ખખડાયું, ટક ટક ટક. હિમરાજાએ આમ જોયું આમ જોયું, ચિત્રગુપ્તે ત્યારે વીકોફ ઉપર હશે, એટલે પરાણે ધર્મરાજાને જ બાયણું ખોલવું પડે. ઊભા થયા, દરવાજો ખોલ્યો, જ્યાં જોયું તો સામે એક શ્રીમાન ઉભા. યમરાજા જરાક હજી હસીને આવકારો આપવા જાય, એ પેલા ઓલા ભાઈ તો બે મિનિટમાં ગાયબ. યમરાજા પાછા બે ખંભા ઊંચા કરીને પાછા પોતાની જગ્યાએ બેસી. થોડી વાર થઈ ત્યાં વળી કોક બાયણું ખખડાયું પાછું. યમરાજા પાછા સિંહાસન ઉપરથી ઉતર્યા, કારણ કે એક તો સિંહાસન ઉપરથી ઉતરવું પાછું બેહવું હેરાન ગતિ કેટલી, દેવતાઓના સિંહાસને પાછા એટલા ઊંચા. વળી પાછા ઉતરાને દરવાજો ખોલ્યો, જોયું તો સામે પાછા શ્રીમાન ઉભા હતા. જરાક હજી હસીને પાછો આવકારો દેવા જાય, ત્યાં ઓલા ભાઈ પાછા ગાયો. હિમરાજા માથે હાથ રાખીને ક્યાં રવિવારના દિવસે કોણ હેરાન કરે, પાછા સિંહાસન ઉપર બેસી ગયા. વળી થોડી વાર થઈ ત્યાં વળી પાછો દરવાજો ખખડાયો. યમરાજા કંટાળી તો ગયા હતા, પણ હવે કામ તો કરવું પડે. વળી પાછો દરવાજો ખોલ્યો, ત્યાં આમે જોયું તો એ જ શ્રીમાન. પછી મૂકે યમરાજા મગજ ગયો, ગુસ્સામાં કાટલો જ પકડી લીધો કે રવિવારના દિવસે મસ્તી કરો છો, હેરાન કરો છો, શરમ નથી આવતી. ઓલો માણા બીતા બીતા કે ના રે ના પ્રભુ, એવું નથી, તમારી મસ્તી કોઈ દી કરાય. એકચ્યુઅલી વાત એમ છે કે હું નીચે પૃથ્વી લોકમાં એક હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર છું. જે જરાક શ્વાસ બંધ થાય ને અહીંયા આવવા જાઉં, એ ભેગા ઓલા ડોક્ટર ઇલેક્ટ્રિક ઝટકો આપીને મને પાછો જીવતો કરે. હવે તમે જ કહો આમાં હું શું કરું. કોઈને ખોટું લાગ્યું હોય મિત્રો તો સોરી, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે માણસ આજે ઈશ્વર સામે સ્પર્ધામાં વિતરો છે. ઈશ્વરે તો માણસને એક જ બનાવ્યો, પણ માણસે કેટલા ઈશ્વર બનાવી દીધા. વધારે સમય ના લેતા હું એટલું જ કહીશ કે જો મુસ્કુરાતા હૈ, વધારે સમય ના લેતા એટલું જ કહેવું છે કે સારા જહાં હૈ ઉસકા જો મુસ્કુરાના સીખ લે, સારા જહાં હૈ ઉસકા જો મુસ્કુરાના સીખ લે, રોશની ઉસી કી હૈ જો દિયા જલાના સીખ લે, રોશની ઉસી કી હૈ જો દિયા જલાના સીખ લે. હર ગલી મંદિર હૈ ઓર હર રાસ્તા મસ્જિદ, પર ભગવાન ઉસી કા હૈ જો સર ઝુકાના સીખ લે. ફરીથી પરમ પૂજ્ય મુરારી બાપુના ચરણ કમલમાં કોટી કોટી વંદન. જ્યારે વધારે સમય હશે ત્યારે અવનવી વાતો લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. આ પાંચેય એવોર્ડીસ વતી અમે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે પોતપોતાના ક્ષેત્રની અંદર આ જ રીતે આગળ વધતા રહીએ અને હું જય છનિયારા આપ સૌને આ જ રીતે હસાવતો રહું એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આભાર, ધન્યવાદ એન્ડ હેપી બર્થડે ફૂલછા. થેન્ક યુ સો મચ. સારા જહાં હૈ ઉસકા જો મુસ્કુરાના સીખ લે, અને એ રીતે સાચે જ આખી દુનિયા આ જૈની છે. એણે એક વાત કરી કે આજે એને 3 એવોર્ડ મળે છે. ભાઈ મારે થોડો સુધારો કરવાનો છે, આજે તેને 4 એવોર્ડ મળે છે. અહીંયા ઇન્ડિયા બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડની ઓથોરિટી અને એના ચેરમેન ઉપસ્થિત છે, અને એ જય છનિયારાને એક વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવા માગે છે. બાપુના હસ્તે આપણે આ એવોર્ડ એને એનાયત કરીએ.
હોયના સાધુના સરનામાં, હોયના સાધુના સરનામાં પીછો કરે ન પામો, સેવો તો મળવાના સામા. ને જોળીમાં જાળવતા કેવળ કીર્તન કેરી કંથા, જોળીમાં જાળવતા કેવળ કીર્તન કેરી કંથા, ઓડકારની નહીં એને બસ ઓમકારની ઝંખા, ઓડકારની નહીં એને બસ ઓમકારની ઝંખા, ને એની રાવટિયું સંગાથે ધર્મ નાખતો ધામા, એની રાવટિયું સંગાથે ધર્મ નાખતો ધામા, હોયના સાધુના સરનામાં પીછો કરે ન પામો, સેવો તો મળવાના સામા. પ્રિય બાપુને આ ફૂલછાબની ભાવુકતાના સરનામે એમની પ્રસન્નતા વ્યક્ત કરવાની વિનંતી કરું છું. સાહેબ, જીતવું બહુ સહેલું છે, સમજીને હારવું એ બહુ મોંઘું છે. હું એક શેર કહ્યા કરું કે ઇસ ખેલ મેં કોઈ દાનિશતા મુજસે હાર ગયા. દાનિશતા એટલે જાણી જોઈને હારી ગયેલો માણસ. એ જીતવાનો હતો, હારવાનો નહોતો, પરંતુ એ જાણી હારી ગયો. ઇસ ખેલ મેં કોઈ દાનિશતા મુજસે હાર ગયા, બસ યહી એક અહેસાસ મુજે જિંદગી ભર માર ગયા. એ સતત ખટકે ફૂલછાબનું આ શીલ છે. એમણે મને અનુકૂળતા કરી આપી. હું મારે તો બધી જગ્યાએ જવાનું હોય, બધા કાર્યો સારા જ હોય, પણ હું પક્ષપાત તો શું કહું, પણ છતાંય પક્ષપાત ગણો તો પક્ષપાત, મને વાંધો નથી. પણ ફૂલછાબના કાર્યક્રમમાં ન આવી શકું તો મને એક થોડીક પીડા થાય છે, અને હું આવી શક્યો એનો મને આનંદ થયો છે. જેમણે ચયન કમિટી તરીકે કામ કર્યું છે એવા આપણા ત્રણેય આદરણીય વડીલો, જેમની વંદના આપણે કરી, એ ભાઈ જયથી લઈને 83 વર્ષના ખેર સાહેબ, દીકરી, વડીલ, આ બધા જ, એમને મારા નમન. આવા કાર્યક્રમના સાક્ષી બનવાનું કોને ન ગમે. બાકી તો અમારે કાર્યક્રમ તો પડછાયાની જેમ છે. પડછાયો જો જુદો પડે, સાવ અંધારું થઈ જાય ત્યારે પડછાયો જુદો પડે છે. એટલે કે જ્યારે સૂઈ જવાનું હોય, લાઈટ બંધ કરી દઈએ ત્યારે જ પડછાયો હોતો નથી. બાકી પડછાયો સતત પ્રોગ્રામ પડછાયાની જેમ પાછળ હોય જ છે, એનો આનંદ છે. કારણ કે અમુક ક્ષેત્ર સ્વીકારીએ તો પછી રોવા ન બેસાય, નહીં તરી ક્ષેત્રમાં રહેવું નહીં. પછી રોઈએ ને આમ કકળાટ કરીએ ને ક્યાંય પહોંચાતું નથી, તૂટી ગયા ને આવા કોઈ ખોટા, આ બધું બરાબર નથી લાગુ. એ પછી ધર્માંતર છે, કાં તો એ ક્ષેત્ર છોડવું જોઈએ અને કાં તો સહર્ષ સ્વીકાર કરવો જોઈએ. આપણે સમજવું જોઈએ કે કોઈ પણ પ્રસંગે લોકોને આપણી માંગ શું કામ છે, શું કામ સાહેબ. આ 125 કરોડની વસ્તી છે દેશની, એમાં અમુક જે વિશિષ્ટ લોકોને જ લોકો શોધતા હોય છે, ત્યારે એની પણ જવાબદારી છે. ક્યાંથી શરૂ કરું? પાંચેયને હું જોયા કરતો હતો, એમનો પરિચય જે મેળવતો હતો. આ વિજ્ઞાન પણ સિદ્ધ કરે છે અને અધ્યાત્મ તો પહેલેથી સિદ્ધ કરી ચૂક્યું છે. રામચરિત માનસે એને એક પંક્તિમાં લખ્યું કે છીતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત અતિ અધમ શરીરા. પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ, આ 5નું આ શરીર બન્યું છે, પિંડ. એવી જ રીતે આ બ્રહ્માંડ પણ 5નું બન્યું છે. વિજ્ઞાન પણ એને સિદ્ધ કરે. સ્પેસમાં ક્યાંક હવા નથી, પણ વળી પાછા બીજા ગ્રહના ગુરુત્વાકર્ષણમાં જઈએ એટલે ત્યાં પાછા ખેંચાઈએ.
એટલે આ સમગ્ર પિંડ હોય કે બ્રહ્માંડ, પાંચ મહાભૂતમય છે. આપણા શરીરમાં પણ પાંચેય છે. આપણામાં અગ્નિ તત્વ છે, વાયુ તત્વ છે, જળ તત્વ છે, આકાશ તત્વ છે, પાણી તત્વ છે. મને એમ લાગે છે ફૂલછાબે પંચતત્વની વંદના કરી છે. આ મારી દ્રષ્ટિએ પાંચ તત્વો છે સમાજના. રત્નો તો છે જ, બહુરત્ના વસુંધરા ક્યાંક વિદુર નીતિમાં પણ મળે છે. ચાણક્ય પણ રત્નોની વાત કરે છે. આપણા સૌરાષ્ટ્રનો એક દોહો પણ છે કે તુરંગને નદીને આ બધા આપણે ત્યાં રત્નો છે. એટલે રત્નોથી તો આ વસુંધરા ભરી છે. પણ આપણી કાઠિયાવાડી ભાષામાં ઘણી વખત આવું કહેવાય, કોકને આપણે એવી રીતે જોઈએ ને તેમ કે આ કોણ છે, તો કંઈ નંગ છે. હવે એને શેમાં મૂકવો એ આપણને ખબર નથી. જ્યારે સમાજમાં ઘણા નંગો હોય છે એમાંથી રત્નો શોધી કાઢવા. મને ખબર છે કે તમારા આશીર્વાદથી, ઈશ્વરની કૃપાથી અને કોઈ બુદ્ધ પુરુષે આપેલા સદબુદ્ધિ અને જેટલી માત્રામાં વિવેક મળ્યો હશે એટલા વિવેકને લીધે તલગાજરડામાંથી પણ ઘણું આવું કાર્ય નિમિત્ત માત્ર થતું રહે છે. મને ખબર છે કે સમાજમાંથી જે સિલેક્ટ કરવા વંદના માટે એ બહુ જ અઘરું કામ છે. કુંદનભાઈ, હું તો ક્યાંય હસ્તક્ષેપ કરું જ નહીં, હું તો દૂર જ બેસું કે ભાઈ આ મારું કામ નહીં, એ તો તમે બધા સંભાળો. પણ છતાંય આટલા એવોર્ડોમાં જે નામ નક્કી થાય કમિટી જેના નિષ્ણાતો કરે, અને છતાંય કોઈને કોઈ ન ગમ્યું હોય, કોઈ રહી ગયું હોય, કોઈના તરફ કોઈનો રાગ વધારે હોય, કોઈના તરફ કોઈનો દ્વેષ વધારે હોય, આવું બધું માણસી એટલે હોય, અને એ પછી જે માછલા ધોવાય છે એ બધા મારા ઉપર ધોવાય છે કે ભાઈ એ તો એ કરે એટલે એનો ઈશારો હોય એમ જ થાય. ભદ્રાયુભાઈ, આપ વડીલો જેમણે આ કાર્ય કર્યું છે, હું આમ જોઈ રહ્યો છું. આ જઈને 20 વર્ષ પહેલાં આ થયું, મળવાનું થયું. જઈનું સન્માન એ મારી દ્રષ્ટિએ આકાશનું સન્માન છે. આવો એક નાનકડો છોકરો, એને પાંખો નથી, પગ નથી, પણ સાહેબ ઉડાતું પાંખો તો નથી, હોંસલાથી ઉડાય છે. માણસ કઈ પાંખોથી થોડા ઉડાય છે. એક જખમી પરિંદા હૈ, યે એક જખમી પરિંદા હૈ, વાર મત કરના, પનાહ માંગ રહા હૈ, શિકાર મત કરના. આવી એક વ્યક્તિ જેને કુદરતે અમુક ખામીઓ આપી છે, અને કોઈ પણ કળા એમાં એની પાસે હાસ્યરસ છે, હાસ્યરસને વ્યક્ત કરવા માટે એના પોતાના શબ્દો છે. મને એમ થતું કે આ છોકરો શું બોલશે, આ બધા વતી આપશે આ પ્રતિભા, પણ સારું ગજું. શબ્દની સાધના કરે છે, અને શબ્દ આકાશનું છોરું છે, શબ્દ આકાશનું સંતાન છે. તેથી કુંદનભાઈ, આ છોકરાની વંદના ફૂલછાબે કરી એ કેવલ એક જયની નથી, એક આકાશની વંદના છે. અને આકાશ, તમે એમ કહો છો કે આટલું મોટું આકાશ એની વંદના? સાહેબ, વેદાંતમાં આકાશના ઘણા પ્રકાર છે. આ તો મહા આકાશ છે. એક મઠાકાશ હોય છે, આપણી જે આંગણાની દિવાલ હોય, અથવા તો આપણા ઘર હોય, આપણું દિવાલની અંદર પણ એક અવકાશ છે, એ પણ આકાશ છે, જેને મઠાકાશ કહ્યું. આપણા ઘરમાં પાણીનો ઘડો ભર્યો હોય અને પાણી ન હોય તો એને આપણે ઘટાકાશ કહીએ છીએ. આકાશના આધ્યાત્મિક જગતમાં ઘણા અર્થો છે. છોકરો નાનો છે, ગજું મોટું છે, હોંસલાથી ઉડી રહ્યો છે, ઉડશે એનો આપણને આનંદ થાય.
એટલે ફૂલછાબ અખબાર આજે મારી દ્રષ્ટિએ એક આકાશની વંદના કરી રહ્યું છે, એક આકાશનું પૂજન કરી રહ્યું છે. એ દ્રષ્ટિએ હું જઈને મળેલા એવોર્ડને મૂલું. એવોર્ડના તમે જે વિભાગો પસંદ કર્યા એ પણ હવે ફૂલછાબ તરફ આમ થોડીક વિશ્વલી આમ ભાવ એટલે મને આ બધું ગમવા માંડ્યું એવું નથી. હું શબ્દનો ઉપાસક છું એમને શબ્દ વાપરું તો મને સરસ્વતી શ્રાપ આપે અને પછી એનું કોઈ પ્રાયશ્ચિત નથી હોતું. સાહેબ સરસ્વતી શ્રાપ આપે એમાંથી પછી નીકળાતું નથી. પણ તમે જે આ પાંચ ક્ષેત્રો નક્કી કર્યા છે એ બહુ જ મહત્વના નથી. તપસ્વીઓ છે એટલું સમજી લેજો. પાંચ કેશ વધાર્યા હોય ને ભસ્મ લગાવી હોય આ બધા તો પ્રણમ્ય છે, એ તો તપસ્વી છે. એની પાસે મજબૂતી પણ હોય છે અને મજબૂરી પણ હોય છે, એ જાણતા હોય છે. પણ આ તપસ્વીઓ નથી. આ છોકરો તપસ્વી ન કહું તો કોને તપસ્વી કહું? 21મી સદીનો આ છોકરો તપસ્વી છે જે આકાશની વંદના આપણે કરી રહ્યા. હવે પેલા બહુ ગોતવા નહીં, એ જે તપસ્વીઓ હતા બધા જ આશ્રમ બાંધીને બેસી ગયા છે, સૌ સૌના પોતપોતાના સ્થાનમાં છે અને બહુ સારું થયું. આમેય સારું છે, એને તપસ્યા કરવાની શાંતિ મળે, આપણને બીજી ઘણી શાંતિ મળે. આ તપસ્વીઓ છે, લેંઘામાં તપસ્વી હોય, ચડ્ડીમાં તપસ્વી હોય, તપસ્વીના કોઈ યુનિફોર્મ હોય, એના કોઈ ગણવેશ હોય, એના કિરદાર હોય. ચહેરા તો તુસ્સે ભી હસીન ખોજ લુંગા, ચહેરા તો તુસ્સે ભી હસીન ખોજ લુંગા, લેકિન કિરદાર તેરી મિસાલ કા કહાં સે લાઉ. સવાલ કિરદાર કા હૈ, સવાલ જીવન મૂલ્યોના છે, એ ક્યાંથી લાવું? પણ જે પૃથ્વી ઉપર જેમ શૂન્ય પાલનપુરીએ કીધું ને કે છું શૂન્ય એ ન ભૂલ એ અસ્તિત્વના ખુદા, છું શૂન્ય એ ન ભૂલ એ અસ્તિત્વના પ્રભુ. તું તો હશે કે કેમ પણ હું તો જરૂર છું, તું તો હશે કે કેમ પણ હું તો છું, એમ આપણી પૃથ્વી ઉપર તો આ બધું જ છે. અને આવી પૃથ્વી છોડીને મરવાની કોને ઈચ્છા થાય? ઘણા લોકો મરી જાવું એ કહે છે ને, એ ખરેખર હમણાં કીધું ને પેલા ડૉક્ટરવાળી વાત, જમરાજાને ત્યાં ગયા ને પાછા આવ્યા ને એવું કંઈક જીવે છે. આપણે જીવવું છે યાર,